મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય આ નામનું આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. મિત્રો, આગળ આપણે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી, છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ, સાતમું ચેપ્ટર યામભૂમિતિ, દસમું ચેપ્ટર વર્તુળ, અગિયારમું ચેપ્ટર રચનાઓના વિડીયો જોઈ લીધા છે. અને મેં મારી ચેનલ છે મેથ્સ બાય પંકજ કાપડિયા યુટ્યુબની અંદર એના પર આ બધા તમામ ચેપ્ટરના વિડીયો મૂકેલા છે. તો આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ ધોરણ 10ની અંદર ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. બહુ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. આ ચેપ્ટર દ્વારા તમને આગળ ધોરણ 10 પછી 11-12 સાયન્સ રાખશો ત્યારે આ ચેપ્ટર છે તમને ખાસ ઉપયોગી થશે. અહીંયા આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર આ ચેપ્ટરમાંથી 6 માર્કનું પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરનું વેટેજ છે 6 ગુણ. હવે 6 માર્કનું આપણે વિશ્લેષણ કરીએ તો એક માર્કના 2 ટૂંકા પ્રશ્ન, MCQ ટાઈપના અથવા ખાલી જગ્યા ટાઈપના 2 ટૂંકા પ્રશ્ન પૂછાય છે. એક માર્કના 2 પ્રશ્ન, ત્યાર પછી 2 માર્કના 1 પ્રશ્ન, એટલે ટોટલ આ એક પ્રશ્ન 1 માર્કનો, આ બીજો પ્રશ્ન 1 માર્કનો, એટલે 2 માર્ક થાય. 2 માર્કનો 1 પ્રશ્ન, બીજા 2 માર્કનો 1 પ્રશ્ન, 4 વત્તા 2 એટલે 6. આ રીતનું આપણે 6 ગુણનું ચેપ્ટર પૂછવાનું છે. 2 MCQ અને 2 માર્કના 2 દાખલા, તો આ રીતનું 6 માર્ક હતા. હવે આપણે ચેપ્ટરની વાત કરીએ તો પહેલાં ત્રિકોણમિતિનો પરિચય છે એ આપણે જોઈએ, બરાબર છે. અને બાકીના ચેપ્ટરો છે એ બધા આપણે કમ્પ્લીટ કર્યા છે. તો હવે જોઈએ ત્રિકોણમિતિ. તો ત્રિકોણમિતિની અંદર પહેલાં તેનો શબ્દ સમજીએ. ત્રિકોણમિતિ એ અંગ્રેજી શબ્દ ત્રિગોનોમેટ્રી, 3 ગ્રીક શબ્દનો બનેલો છે. ત્રિકોણમિતિ છે એનું અંગ્રેજી શબ્દ થાય ત્રિગોનોમેટ્રી, આવું એનું અંગ્રેજી થાય. એ 3 ગ્રીક શબ્દનો બનેલો છે. કેટલા શબ્દ? 3 ગ્રીક શબ્દ. ક્યાં ક્યાં? તો કે પહેલો શબ્દને છૂટું પડી એટલે ત્રિગોણોમેટ્રીમાં અહીંયા લખ્યું છે ત્રિ, તો પહેલો શબ્દ છે ત્રિ એટલે 3. પછી અહીં છે ગોન, GON, ગોન એટલે બાજુ, અને મેટ્રોન એટલે માપ. તો અહીંયા આપણે ભેગું કરીએ 3 બાજુના માપ, એવો એનો અર્થ થાય છે. ખરેખર તો ત્રિકોણમિતિ ત્રિકોણની બાજુઓ તથા ખૂણા વચ્ચેનો સંબંધનો અભ્યાસ છે. ત્રિકોણમિતિ છે એ ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેનો સંબંધ છે. એને આપણે છૂટું પડ્યું તો 3 બાજુઓના માપ, એવું આપણને છૂટું પડ્યું ત્રિગોમેટ્રોન, અને છૂટું પડી એટલે 3 બાજુના માપ. પણ ખરેખર તો ત્રિકોણમિતિ છે ને ત્રિકોણની બાજુઓ અને ખૂણા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછી આપણે લખ્યું છે અહીંયા ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો એ ત્રિકોણમિતિય ગુણોત્તર લખ્યું છે એમાં મેં એક કાટકોણ ત્રિકોણ દોર્યો છે. તમે કાટકોણ ત્રિકોણ હવે સમજી ગયા છે, ખૂણો શિરોબિંદુ એ બી અને સી, અહીંયા ખૂણો સી, કાટખૂણો એની સામેની બાજુ કર્ણ. તો અહીં આપણે કાટકોણ ત્રિકોણ ABC લઈએ. કયો ત્રિકોણ લીધો છે? કાટકોણ ત્રિકોણ ABC. એની અંદર ખૂણો B છે એ કાટખૂણો છે. કયો ખૂણો છે? કાટખૂણો, ખૂણો B. અને AC છે એ કર્ણ છે. તો અહીં મેં લખ્યું છે ત્રિકોણ ABC લીધો એ કાટકોણ ત્રિકોણ છે, ખૂણો B છે કાટખૂણો છે, AC છે કર્ણ છે. હવે અહીંયા મેં જે લખ્યું છે સમજો, ખૂણા એની સામેની બાજુ, આ ખૂણો એ છે, એની સામેની બાજુ BC થાય. ખૂણા એની સામેની બાજુ BC, અને ખૂણા એની પાસેની બાજુ, ખૂણા એની પાસેની બાજુ છે એ B થાય. ખૂણા એની સામેની બાજુ છે એ BC થાય, અને ખૂણા એની પાસેની બાજુ છે એ B થાય. તો આપણે એના સૂત્ર જોઈએ. સાઇન A, બરાબર છે, ખૂણા એને લક્ષીને વાત કરીએ છીએ. ખૂણા એની વાત કરીએ ત્યારે ખૂણો સાઇન આવે, તો સાઇન ઉપરથી સૂત્ર બન્યું છે સામેની બાજુ છેદમાં કર્ણ. એને ટૂંકમાં યાદ રાખવું તો સા ક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. બીજું છે કોસ એ, કોસનું સૂત્ર છે પાક, કોસનું સૂત્ર છે પાક, પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ.
टेन ए खूणा एनी बात करीए छीए एटले टेन ए, तो टेन ए नुं सूत्र छे सा पा सामेनी बाजू छेदमां पासेनी बाजू। त्यार पछी अहीं सूत्र लख्युं छे कोसेक ए बराबर कसा, कसा एटले कर्णना छेदमां सामेनी बाजू। सेक ए एनुं सूत्र लख्युं कपा, कपा एटले कर्णना छेदमां पासेनी बाजू। कोट ए एनुं सूत्र लख्युं छे पासे पासा पासेनी बाजू छेदमां सामेनी बाजू। तो मैं अहीं सूत्र टूंकमां लख्या छे, साइननुं सूत्र साक सामेनी बाजू छेदमां कर्ण, कोसनुं सूत्र पाक पासेनी बाजू छेदमां कर्ण, टेननुं सूत्र सापा सामेनी बाजू छेदमां पासेनी बाजू, कोसेकेनुं सूत्र कसा कर्ण छेदमां सामेनी बाजू। આ રીતના આપણે છ છ ત્રિકોણમિતિય ગુણોત્તરના સૂત્ર લખ્યા છે મિત્રો। આ સૂત્રને આધારે આપણે અહીંયા એક એક્ઝામ્પલ ગણીએ એટલે તમને આ સૂત્ર સમજાઈ જાય। તો અહીંયા મેં સ્વાધ્યાય 8.1 પહેલો દાખલો લખ્યો છે, સ્વાધ્યાય 8.1 પહેલો। ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે, એ બી બરાબર 24, બીસી બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો। તો આપણે પહેલાં વહેલા તો જે કાટકોણ ત્રિકોણ આપ્યો છે એને આપણે દોરીએ અહીંયા, આ એ ખૂણો બી કાટખૂણો છે એટલે બી અને અહીંયા સી। હવે આપણને એ બી બાજુ આપી છે 24 અને બી સી બાજુ આપી છે 7, તો સાઇન એ અને કોસ એ આપણે મેળવવાના છે, બરાબર છે। તો પહેલાં વહેલાં આપણે અહીં લખીએ ત્રિકોણ એ બી સી કાટકોણ, ત્રિકોણ છે ખૂણો બી કાટખૂણો છે। પાયથાગોરસનું પ્રમેય તમે શીખી ગયા છો, પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર બાકીની બાજુ એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ, આ પાયથાગોરસનું પ્રમેય છે। એમાં આપણે કિંમત મૂકી દઈએ એ બી આપણી પાસે 24 એટલે 24નો વર્ગ વત્તા 7નો વર્ગ બરાબર 24નો વર્ગ 576 વત્તા 7નો વર્ગ 49, 24નો વર્ગ 576 વત્તા 7નો વર્ગ 49 અને ટોટલ કરીએ 9 ને 6 15, 1 8 ને 4 12 ને 6 625, 80 વર્ગ પણ મળ્યા 625, વર્ગ કાઢીએ એટલે આ બાજુ થાય વર્ગમૂળ, માટે 80 બરાબર વર્ગમૂળની અંદર 625, માટે 80 બરાબર 625નું વર્ગમૂળ થાય 25, આ મળ્યા આપણને 80, 80 એટલે કર્ણ, તો આપણે કર્ણ મળી ગયો એ લખી નાખીએ 25। હવે મિત્રો આપણો પ્રશ્ન છે સાઇન એ અને કોસ એ ગોતવાના છે, અહીંયા લખીએ સાઇન એ અને કોસ એ આ બે મૂલ્ય મેળવવાના છે। હમણાં જ મેં તમને શીખવાડ્યું કે સાઇન એનું સૂત્ર હતું સા ક સામેની બાજુ છેદમાં કર્ણ, આ ખૂણા એની વાત છે એટલે અહીંયા આપણે ખૂણા એને અનુલક્ષીને કહેવાનું છે, ખૂણો એને અનુલક્ષીને કહેવાનું છે, ખૂણા એની સામેની બાજુ આ થાય અને કર્ણ તો આ જ છે। અહીંયા સાઇનનું સૂત્ર લખીએ શાક સામેની બાજુ છેદમાં કર્ણ, આનું આખું નામ છે સામેની બાજુ છેદમાં કર્ણ। હવે ખૂણા એની વાત કરી, અહીંયા જોવાનું છે અહીંયા જે ખૂણો આપ્યો ને એ જોવાનું, કયો ખૂણો આપ્યો છે એ, તો અહીંયા એ ખૂણા તમારે જોઈ ત્યાંથી કહેવાનું છે, ખૂણા એની સામેની બાજુ કોણ થાય બીસી કર્ણ તો કે એસી, ખૂણા એની સામેની બાજુ બીસી છે, બીસીનું માપ છે 7, કર્ણનું માપ મળ્યું 25, તો સાઇન એની કિંમત મળી 7 ના છેદમાં 25, એવું અહીંયા લખીએ કોસનું પાક પાસેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા એની અહીંયા જોવાનું ખૂણા એની પાસેની બાજુ કોણ થઈ તો કે ખૂણા એની પાસેની બાજુ એટલે એ બી કર્ણ એસી, ખૂણા એની પાસેની બાજુ એ બી, એ બીનું માપ છે 24 અને કર્ણ કર્ણ છે 25 એટલે 24 ના છેદમાં 25, આ મેળા
साइन ए अने कोस ए। हवे मित्रों अहींया साइन सी अने कोस सी आप्या छे, साइन सी અને કોસ સી। સૂત્ર તો ગમે એ હોય, સાઇન હોય એટલે તમારે સૂત્ર એ ખરખું જ રહે, સામેની બાજુ છેદમાં કર્ણ અને પાસેની બાજુ છેદમાં કર્ણ, સૂત્ર બદલાશે નહીં ગમે એ ખૂણો આપ્યો હોય। હવે મિત્રો જોવાનું એ છે, અહીંયા ખૂણો એ હતો અને અહીંયા એ હતો, તો આપણે એની સામેની પાસેની કર્ણ જોઈએ। અહીંયા ખૂણો સી આપ્યો છે, અહીંયા ખૂણો સી આપ્યો છે, તો હવે તમારે શું કરવાનું, એ હતો તો આપણે એની સામેની અને પાસેની જોઈ દો, હવે તમારે અહીંયા ખૂણો સી આપ્યો છે એટલે ખૂણા સી એથી જોવાનું, કેની વાત કરવાની છે, ખૂણા સી। હવે ખૂણા સીની સામેની બાજુ કોણ થાય, એ બી, ખૂણા સીની સામેની બાજુ, આ ખૂણો સીની વાત કરી છે, અહીંયા ખૂણો જોવાનો છે, ખૂણો સી છે, અહીંયા ખૂણો એ હતો તો એ જ જોવાનું। હવે અહીં ખૂણો સી આપ્યો એટલે સીએથી જોવાનું, ખૂણા સીની સામેની બાજુ કોણ, તો કે એ બી, કર્ણ તો કે એકનો એક છે એ સી। આપણી પાસે એ બી તો તૈયાર છે, એ બી કેટલા મળ્યા છે, 24, કર્ણ 25, ત્યાર પછી ખૂણા એની પાસેની બાજુ એટલે બી સી, ખૂણા સીની, સોરી અહીંયા ખૂણા સીની વાત કરી છે, ખૂણા સીની પાસેની બાજુ કોણ, તો કે બી સી, અને કર્ણ કોણ, એ સી। ખૂણા સીની પાસેની બાજુ બી સી છે, એ બી સી આપણને આપ્યા છે 7, કર્ણ છે 25 એટલે 7/25। તો આ મિત્રો આપણો પહેલો દાખલો હતો 8.1 નો, કે ખૂણો બી કાટખૂણો છે એના માપ આપ્યા, તો અહીંયા આપણે શું કર્યું, ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, પાયથાગોરસનું પ્રમેય લખ્યું એટલે આપણે બાજુના માપ મૂક્યા, 24 નો વર્ગ 7 નો વર્ગ, 24 નો વર્ગ 576, 7 નો 49 અને ટોટલ કર્યું 625, 625 વર્ગમૂળ થયું 25। ત્યાર પછી આપણે બે વેલ્યુ ગોતવાની છે, સાઇન અને કોસે, તો સાઇન એનું સૂત્ર લખ્યું, સા કો અને પા કો, સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો અહીં ખૂણા એની સામેની બાજુ કોણ થાય, બી સી, કર્ણ કોણ થાય, એ સી, એના માપ મૂકી દે 7/25। ત્યાર પછી ખૂણાની એની વાત કરીએ તો અહીંયા પા કો એટલે પાસેની બાજુ કોણ થાય, તો એ બી, એનું માપ છે 24, કર્ણ થાય 25 એટલે 24/25। ત્યાર પછી સાઇન સી અને કોસ સીની વાત કરી, તો સાઇન સીમાં અહીં ખૂણા સી જ જોવાનું, તો કે સામેની બાજુ કોણ થાય, શાકનું સૂત્ર છે, સાઇન સી એનું સૂત્ર છે સા ક, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે ખૂણા સી એથી જોવાનું, સામેની બાજુ એ બી, કર્ણ એ સી એટલે 24/25। કોસ સી, તો કે કોસનું સૂત્ર છે પા ક, પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે કોણ, બી સી, છેદમાં કર્ણ એટલે કોણ, એ સી, એટલે બી સીના છેદમાં એ સી બરાબર 7/25। આ રીતના આપણે દાખલો પહેલો જોયો અને ત્રિકોણમિતિની પ્રાથમિક સમજ મેળવી, આ એનો ત્રિકોણમિતિનો પરિચય હતો, અને ત્યાર પછી આપણે એના સૂત્ર બનાવ્યા હતા, સાઇનનું સૂત્ર, કોસનું, ટેનનું, કોસેકનું, શેકનું અને કોટનું।